ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ નંબર 4 ભૂલી ગયા પછીનો આપણો ત્રીજો વિડિયો ત્રીજો લેક્ચર પેજ નંબર 16 ઉપરથી શરૂઆત કરીએ. બરાબર, તો એમાં ધ્યાન આપશો. આપણે હવે નરેન્દ્રથી શરૂઆત છે એ કરવાની છે. પેજ નંબર 16 ઉપર આગળ કહે છે કે સલોની કહે છે કે તમને દૂરથી જોતા જ જેની વાણી કે છે ખોવાઈ ગયેલી તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને મળતું નથી. તમને દૂરથી જોતા જેની વાણી ખોવાઈ ગઈ, એટલે કે વાણી ખોવાઈ જવું એટલે બોલવાનું બંધ થઈ જવું, તેના મન વિશે બાતમી એટલે ખબર મળતા. બરાબર, તો મારાથી ચડિયાતું એટલે મારા સિવાય બીજું તમને કોણ મળી શકે? એટલે મનીષા વિશેની જે તમને સૌથી વધારે માહિતી આપી છે એ આપનાર કે છે હું જ છું, બીજું તમને કોણ હોઈ શકે? એના પ્રેમમાંથી જ કે છે એનું આ શૌર્ય જાગ્યું છે. શૌર્ય એટલે સુરવીરતા. બરાબર, સુરવીરતાનો જન્મ થયો છે. નરેન કહે છે શક્ય છે, આવ કે છે આનંદ કેમ આમ કે છે દોડતો આવ્યો. બરાબર, આનંદ છે એ આવે છે અને કહે છે કે તું કેમ આ રીતે દોડતો દોડતો આવે છે. સલોની કહે છે અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ કે છે દોડે છે. આનંદ કહે છે આજે તો કારણ પણ હતું, તનો જે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે, તમને મળીને પાછું કે છે બસ સ્ટેન્ડ જવું છે. તારા આગળ કહે છે કે તાર હતો, તાર એટલે બરાબર પેલા ટેલિફોન હતો નહીં, એટલે પેલા તાર સેવા હતી. બરાબર છે, એટલે જે ટેલિફોન જેવી પેલા સુવિધા હતી, બરાબર મોબાઈલ જેવી સુવિધા હતી એને તાર સંદેશ કહેવામાં આવે. બરાબર, કે પપ્પા આવવાના છે, હું અને દીદી એમને લેવા માટે જ્યાં હતા ત્યાં કે છે કનોજે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો. નરેન કહે છે પણ તારા પપ્પા આમ એકાએક, બરાબર એકાએક આવવાના છે એટલે ઓચિંતાના આવવાના છે. આનંદ કહે છે આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે, અભિનંદન આપવા બરાબર પધારતા હશે. બરાબર, એટલે આનંદના પપ્પા એ જ મનીષાના પપ્પા છે. બરાબર છે, તો મનીષાએ જે રીતે સુરતી કુટુંબને રીંછથી બચાવેલું છે, છાપામાં આવેલું છે એ વાંચીને એના પિતાશ્રી છે એને અભિનંદન આપવા માટે મનીષાના આપવાના બરાબર આવી રહ્યા છે. આનંદ કહે છે મનીષા કોણ? આનંદ કહે છે હું. બરાબર, તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. નરેન કહે છે અત્યાર સુધી જીવી છે તો હવે કદાચ એવું ન કરે, કે અત્યાર સુધી એને કહે છે આટલું જીવી છે તો હવે કદાચ આવું નહીં કરે કહે છે. આનંદ કહે છે દીદીનું ભૂલું પૂછવું, બરાબર અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે, બરાબર જેને કાજે આવું આખું તપ કરીને સિદ્ધિ મેળવી છે એ પૂછે છે મનીષા કોણ? તો પછી નરેન કહે છે ખરેખર હું તો કહે છે ભૂતકાળ બાદ કરીને જ કે છે જીવતો હતો. આનંદ કહે છે મનીષા યાદ કરીને જીવતી હતી, એટલે કે તમને યાદ કે છે કરતી હતી, પોતાના ભૂતકાળને યાદ કરતી હતી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી. પપ્પાએ તમારી સાથે એમની સગાઈની ના પાડી એનો આઘાત કે છે સમજવાની ત્યારે મારી ઉંમર નહોતી. આઘાત એટલે દુઃખનો અનુભવ થવો. બરાબર, મારી ઉંમર નહોતી એવો આનંદ છે એ કહે છે નરેનને. છતાંય મેં એની તરફેણમાં દલીલ બરાબર કરી હતી, એટલે કે જીદ કરી હતી. પપ્પાએ મને કહેલું કે જા મનીને કહે, મની એટલે મનીષાને કહે કે એક ગરોડી પકડી લાવે, તુરંત હા પાડી દઉં. એમની વાત સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર તો હતી જ, સુકુમાર એટલે કોમળ હતી, ડરપોક પણ એટલે કે બીકણ પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાળ સાંભળીને જ મનીષા મરી જશે અને નરેન્દ્રકુમારને વિધુરનું જીવન જીવવું પડશે, જેને જંગલમાં રહેવું પડશે. બરાબર, તો કે છે કે એક સિંહનો અવાજ બસ ખાલી જંગલમાં સાંભળશે, કારણ કે નરેન્દ્ર છે એટલે કે નરેન છે એ તો જંગલમાં રહે છે. બરાબર, ફોરેસ્ટ અધિકારીની નોકરી કરે છે, તો જેને જંગલમાં રહેવાનું થશે બરાબર તો સિંહનો અવાજ સાંભળીને જ કે છે મૃત્યુ પામી જશે. બરાબર, શું કામ એને? તો કે એક ખાલી ગરોળીથી પણ એ ડરતી હતી. અને નરેન્દ્રકુમારને વિધુર એટલે કે વિધુર કોને કહેવાય? તો કે જેની પત્ની મૃત્યુ પામી હોય એવા પતિને વિધુર તરીકે ઓળખવામાં આવે. પણ હવે આખી વાત બદલાઈ ગઈ હતી. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા, એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે. નરેન કહે છે આ બધું કે છે માન્યમાં આવેવું નથી, વધુ પડતું સારું લાગે છે, જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી ન હતી. આગળ આનંદ કહે છે દીદી હોન વગાડતી લાગે છે, હું જાઉં છું. નરેન કહે છે ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કે છે કેમ્પ પર આવીશ, કેમ્પ એટલે કે છાવણીમાં આવીશ. સલોની કહે છે 5 વાગે અને તાલીમ માટે નીકળી જઈએ છીએ. નરેન કહે છે અને 10:30 આવી જાઓ છો. સલોની કહે છે ખબર તો ઘણી રાખો છો. નરેન કહે છે મારી જવાબદારીનો ભાગ છે.
કનોજ કહે છે બરાબર પ્રવેશતા એટલે કે હાજર થવાની સાથે જ સલોની ચાલ તારે નથી આવવું. સલોની કહે છે કેમ દીદી નથી આવતા. કનોજ કહે છે એ આવે છે પણ હું અને આનંદ કહે છે વિરાટબાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. સલોની કહે છે કે એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી. શું બરાબર નરેનભાઈ અહીં હાજર છે એના વિશે શું કશું જાણતી નથી.